વધુ એક અપડેટ બિપરજોર વાવાઝોડું 10 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે ગતિ થોડી ધીમે પડતી જોવા મળી રહી છે હવે 10 કિલોમીટરની ઝડપે આગળ વધ્યું છે પરંતુ અંતર ઘટ્યું છે બિપરજોર વાવાઝોડું જખૌથી માત્ર 40 કિલોમીટર દૂર છે ધીમે ધીમે અંતર ઘટી રહ્યું છે હવે કચ્છના નલિયાથી 60 કિલોમીટર અને દ્વારકાથી 110 કિલોમીટર દૂર છે બિપરજોર વાવાઝોડું તેની અસર વર્તાવાની અલગ અલગ વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે છેલ્લા 6 કલાકથી 10 કિલોમીટરની ઝડપે આગળ વધે છે બિપરજોર વાવાઝોડું તો બિપરજોર વાવાઝોડું 10 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે છેલ્લા 6 કલાકથી આ ઝડપ જોવા મળી રહી છે પરંતુ તેની અસર વર્તાઈ રહી છે 40 કિલોમીટર દૂર છે જખૌ પોર્ટથી વાવાઝોડું જખૌમાં આ વાવાઝોડું લેન્ડફોલ થશે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી હિના ફોનલાઈન પર જોડાયા છે કચ્છથી હિના કચ્છમાં હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જી બિલકુલ અત્યારે અમે જખૌ થી અને નલિયા થી રિટર્ન ભુજ તરફ થઈ રહ્યા હતા ત્યાં અમને એ અનુભવ થયો ને અમે એ શોર્ટ પણ આપણે કવર કર્યા અને બતાવ્યું કે ભુજ અને નલિયા જે હાઈવે છે એ આખો હાઈવે બ્લોક થઈ ગયો છે કારણ કે એ આખો હાઈવે ઉપર જે પણ ઝાડ આવેલા છે રસ્તાની બંને સાઈડ તે બંને બધા જ ઝાડ છે ને ધરાશાયી થઈ ગયા છે ને બહુ મોટા પ્રમાણમાં પ્રકૃતિને નુકસાન થયું છે અને ઝાડ ધરાશાયી થઈ ગયા છે અત્યારે અમારે પણ ગામના કેટલાક લોકોએ પણ અમને રસ્તો બતાવ્યો એક આશ્રમમાં અત્યારે અમે પહોંચ્યા છે કારણ કે અત્યારની પરિસ્થિતિ જે આપણે સતત જે જીએસટી બતાવી તો રહ્યું છે બપોર પછી જખૌમાં હાલત ખરાબ થવાની છે અને અત્યારે એ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે કે લેન્ડફોલની જે પ્રક્રિયા અત્યારે શરૂઆત થઈ ગઈ છે પ્રક્રિયાના ભાગરૂપે જે આપણે જોઈએ જખૌમાં તો અત્યારે પરિસ્થિતિ થોડી ભયંકર છે એટલે અત્યારે કોઈને પણ ક્યાંય બહાર નીકળવા દેવામાં નથી આવતા અને જખૌ થી 10 થી 15 કિલોમીટરનો જે એરિયા છે ત્યાંથી બધી જ વસ્તુઓને ખાલી કરાવી દીધી છે લોકોને પણ ત્યાંથી સ્થળાંતરિત કરાવી દેવામાં આવ્યા છે અને અત્યારે ભારે પવન સાથે વરસાદ પણ થઈ રહ્યો છે જી આભાર હિના માહિતી આપવા માટે તો કચ્છથી સહયોગી હિના જોડાયા હતા અને તેમણે કહ્યું કે હાલમાં ત્યાં અસર જોવા મળી રહી છે રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે પવન વધારે જોવા મળી રહ્યો છે આ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તંત્ર છે સજ્જ છે લોકો જે ખાસ કરી ભયજનક વિસ્તારોમાં રહેતા હતા તે લોકોને સલામત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે તંત્ર સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તો કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે જો મધ્યરાત્રિએ તેની વધારે અસર જોવા મળશે કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે તો દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે કે જ્યાં બિપરજોર વાવાઝોડાની અસર છે જખૌથી 40 કિલોમીટર દૂર વાવાઝોડું છે જખૌમાં 40 કિલોમીટર દૂર છે અને તે 10 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે કચ્છના નલિયાથી 60 અને સાથે દ્વારકાથી 110 કિલોમીટર દૂર છે પરંતુ અસર તો અત્યારે તેજ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવા કે વૃક્ષો ધરાશાયી થવા પવન સુસવાટા ભર્યો વાવ કે વરસાદ તીવ્ર જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં જેના કારણે લોકો માં ચિંતા છે કે મધ્યરાત્રિએ જો વધારે વરસાદ પડ્યો પાણી ભરાયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો શું એ ચિંતા લોકોમાં અત્યારે જોવા મળી રહી છે જો કે તંત્ર છે તે એ પ્રકારે સજ્જ છે કે કોઈ પણ જો જાનમાલનું નુકસાન ન થાય તે પ્રકારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી અલગ અલગ વિસ્તારોમાં કરી છે તો બિપરજોર વાવાઝોડાની આગાહીના પગલે જામનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જે અંગે જામનગરની ગૌશાળામાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગાયો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હાલ ગૌશાળામાં અંદાજિત 200 થી 250 જેટલી ગાયો છે આ તમામ ગાયો માટે ઘાસચારો પણ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યો છે તો બિપરજોર વાવાઝોડાની અસરના પગલે ભાવનગરના વરતેજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો તેમજ ભારે વરસાદના કારણે સમગ્ર ભાવનગરમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા